શહેરના નવાયારથી ગોરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે ભાડે જગ્યા આપી હતી ત્યાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. નવાયારમાં એમેઝોનને ભાડે અપાયેલા વેરહાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. એક બાજુ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી બાજુ રોજબરોજ ગરમીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગના બનાવમાં પણ વધારો થયો છે. ગઈકાલે મોડી રાત્રે નવાયારથી ગોરવા જવાના મુખ્ય રસ્તા પર આવેલા બ્રિજની બાજુમાં બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે જગ્યા ભાડે આપી હતી ત્યાં આગ ફાટી નીકળી હતી. ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે પેકિંગ કરવા માટે મુકેલા કેમિકલના જથ્થામાંથી અવારનવાર ધડાકાના અવાજ સંભળાતા હતા. ગોડાઉનમાં મૂકવામાં આવેલા કપડા, રૂમાલ, પડદા, ગાદલા, બનાવવાના ફોર્મ વગેરે જેવા મટીરિયલે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આગ બુઝાવવા માટે વડીવાડી, મકરપુરા, દાંડિયા બજાર ફાયર સબસ્ટેશન ખાતેથી 8-10 બંબાઓ બોલાવવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી માટે લાગી ગયા હતા. એટલું જ નહીં, ફાયર બ્રિગેડે આગ બુઝાવવા માટે ફાયર રોબોટનો પણ ઉપયોગ કર્યો હતો. એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના ધુમાડાના ગોટે ગોટા 4-5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આગ બુઝાવવા માટે 8-10 પાણીની ટેન્કરમાંથી સતત પાણીનો મારો કર્યો હતો પરંતુ આગ કાબુમાં આવતી ન હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત 4-5 કલાક સુધી આગ બુઝાવવા માટે મહેનત ચાલુ રાખી હતી, છતાં સંપૂર્ણપણે આગ બુઝાતા 7-8 કલાક લાગ્યા હતા. એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના કારણે અંદાજે રૂપિયા 6-7 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આગનું સાચું કારણ જાણવા FSL સહિતની ટીમની મદદ લેવામાં આવી રહી છે. વડોદરા ફાયર, વડોદરાની અંદર, વડોદરા શહેરની અંદર TP13 ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા જ વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડબાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડબાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે. અંદર ફોર્મ મટીરિયલ્સ, બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ ટોટલ 8-9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડબાય આવી, 4 અધિકારી, સબ ઓફિસર તમામ અહીંયા સ્ટેન્ડબાય થઈ અત્યારે આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ છે. અહીંયા માલિક એમના હાજર છે, તેમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે તો એ લોકો પણ જ્યારે ફાયર ટોટલ મારી ટોટલ 8-9 ટીમો અહીંયા સ્ટેન્ડબાય છે. ફોર્મ મટીરિયલ મેં કીધું ને, ફોર્મ મટીરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને એ ફોર્મિંગ મટીરિયલ જે આવે રૂ ટાઈપનું જ આવે, ફોર્મિંગ રબર ટાઈપનું એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે, એના લીધે આગ પસરી છે. પણ હવે આગ વધવાની હતી, આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડબાય છે.